કચ્છની બાદ કરતા સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સારા પ્રમાણમાં વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ કચ્છમાં મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે જેની અસર માનવજાત પશુઓ અને ખેતી પર પડી રહી છે વરસાદ ખેંચાવાના કારણે પશુઓ માટેની મુશ્કેલી વધી છે તો ખેતીમાં પણ આ વર્ષે માત્ર નામ પૂરતું વાવેતર થયું છે ગત વર્ષે જુલાઈ અંત સુધીમાં કચ્છમાં ચાર લાખ સાત હજાર ચારસો એકવીસ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે માત્ર જુલાઈ અંત સુધીમાં એક લાખ બે હજાર બસો પિસ્તાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે સરકારી આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ જુલાઈ અંત સુધીમાં ત્રણ લાખ હેક્ટરના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે આ વર્ષે માત્ર પિયત વિસ્તારમાં જ ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે કપિત વિસ્તાર હજુ પણ સૂકો જ રહ્યો છે આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે જે અડતાલીસ હજાર નવસો આડત્રીસ હેક્ટરમાં છે ત્યારબાદ બાર હજાર પાંચસો નેવ્યાસી હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર ખેડૂતો દ્વારા કરાયું છે આ ઉપરાંત અઢાર હજાર હેક્ટરમાં મગફળી સાત હજાર ત્રણસો છવ્વીસ હેક્ટરમાં દિવેલા અને ત્રણ હજાર ચારસો અડસઠ હેક્ટરમાં તલનું વાવેતર કરવામાં આવ્યું છે તે સિવાયના અન્ય પાકોમાં નહીવત વાવેતર જોવા મળી રહ્યું છે ખેતીવાડી વિભાગના અધિકારીઓનું માનીએ તો કચ્છમાં આગામી આઠ દિવસ સુધી હજુ પણ વરસાદ ન થાય તો ઉભેલો પાક સુકાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે ઉપરાંત ઉત્પાદનમાં પચાસથી સાહીઠ ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ગત વર્ષની વાત કરીએ તો બે હજાર સત્તરમાં જુલાઈ અંત સુધીમાં મગફળીનું તેતાલીસ હજાર એકસો સડતાળીસ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે એકવીસ હજાર હેક્ટરમાં બાજરી સડતાળીસ હજાર હેક્ટરમાં મગ ઓગણત્રીસ હજાર હેક્ટરમાં તલ પિસ્તાલીસ હજાર હેક્ટરમાં દિવેલા અને પિસ્તાલીસ હજાર હેક્ટરમાં બીટી કપાસ ઉપરાંત છાસઠ હજાર હેક્ટરમાં ઘુવાર અને અડસઠ હજાર હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું જોકે આ વર્ષે આ આંક માત્ર દસ ટકા પર જ સીમિત રહ્યું છે અને જો કચ્છમાં આ વર્ષે હજુ પણ દસથી પંદર દિવસ સુધી વરસાદ ન થાય તો વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો આવી શકે તેમ છે સરકારી આંકડા સિવાય ખેડૂતોનું માનીએ તો નખત્રાણા અબડાસા અને માંડવી પંથકમાં મગફળીનું ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે પરંતુ પ્રથમ છૂટાછવાયા વરસાદ બાદ કચ્છમાં મેઘરાજાની પધરામણી ન થતાં વાવેતરનો ખર્ચ પણ ખેડૂતોના માથા પર પડ્યો છે ખેતરોમાં અમુક જગ્યાએ મગફળી ઉગી નીકળી છે તો હજુ અમુક વિસ્તારમાં મગફળી ઉગી નથી ત્યારે ખેડૂતો હવે માત્ર મેઘરાજાની પધરામણીની આશ લઈને બેઠા છે જોકે હવામાન વિભાગનું માનીએ તો આગામી એક દિવસ સુધી કોઈ મોસમમાં પરિવર્તન આવે તેવી શક્યતા નથી જેથી આગામી એક દિવસ સુધી કચ્છમાં હજુ પણ મેઘરાજાની પધરામણી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી ત્યારે હવે ખેડૂતો પોતાના ખેતરમાં આકાશ તરફ મીટ માંડીને બેઠા છે